આપણી વચમાં પાટીદારોની એક લડત ગુજરાતમાં ચાલી. ઇલેક્શન પહેલાં પાટીદારો પોતાની રજૂઆત કરવા માટે ગુજરાતની પ્રજા વચ્ચે ગયા, જેમાં પાટીદારોની અલગ અલગ સંસ્થાઓ જુદી પડી, વિચારો અલગ અલગ થયા. તેમાંથી જ જેમ સરદાર પટેલ ગ્રુપ જે કહેવાય, એસપીજી, જે મૂળ પાટીદારોની સંસ્થા હતી, જેમાંથી લાલજીભાઈ અને હાર્દિક બંને કોઈ કારણસર અલગ થયા અને હાર્દિક પટેલ દ્વારા પાટીદાર અનામત આંદોલન સમિતિની રચના કરી, જેનો શું ભાગ હતો, ગુજરાતની રાજકીય પરિસ્થિતિમાં શું ભાગ હતો, અને જે ગુજરાતનો જે ચૂંટણી સમયનો માહોલ અને આજે એ ચૂંટણીઓ ગઈ, પરિણામો આવી ગયા, અને એ પરિણામ બાદ હાલની રાજકીય પરિસ્થિતિ શું, હાલની હાર્દિકની પરિસ્થિતિ શું અને લાલજીભાઈની પરિસ્થિતિ શું, અને આ બંનેથી છૂટા પડેલા જે છે એ પાછા પાસનું નેટવર્ક કે પાટીદાર સંકલન સમિતિ જે પણ હાલ પ્રજાની વચ્ચે છે, પટેલ સમાજની વચ્ચે છે, અને એ હાલ એમનું નેટવર્ક શું, એ પટેલ સમાજ માટે શું વિચારે છે. આજે આપણી વચ્ચે પાટીદાર સંકલન સમિતિના રાષ્ટ્રીય પ્રવક્તા તેજસ્વી પટેલ છે. તો આપણે તેજસ્વી પટેલ પાસેથી જાણીશું કે મેટ્રો ટાઈમ્સ ન્યૂઝમાં પ્રથમ તો આપનું હાર્દિક સ્વાગત છે, અને એસપીજી જે સરદાર પટેલ ગ્રુપ હતું તેની પરિસ્થિતિ શું હતી અને તેના વિચારો શું હતા, પાટીદારો માટે, પટેલો માટે, ગુજરાત માટે કે સમગ્ર હિન્દુસ્તાનમાં વસતા લોકો માટે એના વિચારો શું હતા, એસપીજીના વિચારો શું હતા. સર્વપ્રથમ તો અમિતભાઈ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ કે મેટ્રો ટાઈમ ન્યૂઝમાં મને બોલવા માટે અહીંયા મોકો આપ્યો તે બદલ પાટીદાર સંકલન સમિતિ તરફથી હું આપનું ખરેખર આભાર માનું છું. સર્વપ્રથમ તમે સારી વાત કરી કે એસપીજી શું હતું. સરદાર પટેલ ગ્રુપ કે જે વર્ષોથી પાટીદારોની બેન દીકરીઓની રક્ષા કરવા માટેનું એક બિન રાજકીય એક સંગઠન બનાવેલું હતું કે જ્યાં પટેલ સમાજ સિવાયની કોઈ પણ જ્ઞાતિ દ્વારા પાટીદારની બેન દીકરીઓની છેડતી કરવામાં આવતી હતી, ત્યારે આ જ એસપીજી એ બેન દીકરીઓની રક્ષા કરતી હતી અને સારી રીતે સમાજમાં ખૂબ જ આગળ રીતે સમાજની સેવા માટે એક આગળ પડતી સંસ્થા ગણાતી હતી એવી સરદાર પટેલ ગ્રુપ સંસ્થા હતી. સરદાર પટેલ ગ્રુપ જેમાં મૂળ કહેવાય, જે તમારું પાટીદાર સંકલન સમિતિ હોય કે પછી પાટીદાર અનામત આંદોલન હોય, એનું મૂળ કહેવાય એસપીજી. તો એસપીજીમાંથી છૂટા કેમ પડવું પડ્યું? પહેલી વાત તો એ ખાસ કહી દઉં તમને કે પ્રશ્ન તમારો બહુ સારો છે. એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલ હતા. જ્યારે અનામત આંદોલન ચાલુ થયું ત્યારે 85-90% રેલીઓ એસપીજીના બેનર નીચે જ કાઢવામાં આવી હતી. ખુદ મારી ખેડા જિલ્લાને હું કન્વીનર હતો, ખેડા જિલ્લા એસપીજીનો પ્રમુખ પણ હતો, મેં પણ એસપીજીના નામે જ રેલી કાઢેલી હતી. જ્યારે હાર્દિકે 24 તારીખે જ્યારે પાટીદારોનું શક્તિ પ્રદર્શન હતું 25-8નું, ત્યારે રાતોરાત એણે એસપીજીના નામ વગર એક પાસનું એક બેનર લગાવી દીધું. પાસનો મતલબ હતો પાટીદાર અનામત આંદોલન સમિતિ, જેની કોઈને ખબર જ નથી. હાલની તારીખમાં પણ એ નોંધાયેલી સંસ્થા નથી, એની જાતે ઊભી કરેલી, આપમેળે બનાવેલી સંસ્થા છે, ખાલી રાજકીય લાભ ખાટવા માટે ઊભી કરેલી સંસ્થા છે. જે તે ટાઈમે જ્યારે પાસનું નામ આપવામાં આવ્યું ત્યારે લાલજીભાઈ તરફથી પણ વિરોધ કરવામાં આવેલો. અમે લોકો જે મૂળભૂત એસપીજીમાં હતા, બરાબર છે, એ લોકોએ પણ આનો વિરોધ કરેલો હતો. ઘણી વખત હાર્દિકને, લાલજીભાઈને પણ સમજાવવામાં આવ્યા હતા કે ભાઈ આ જે બિનરાજકીય સંસ્થા છે એની અંદરથી ફાટા પાડી અને રાજકીય લાભ ખાટવાનો જે ખોટો ટ્રાય થઈ રહ્યો છે એને બંધ કરો. સમાજની અંદર એસપીજી એક સારી સંસ્થા તરીકે જાણીતી હતી અને સારી સંસ્થા તરીકે જ અમે રેલીઓ કરી હતી કે જેની પર પાટીદાર સમાજને ગર્વ હતું. પણ જ્યારે હાર્દિકે પીઠમાં છૂરો ભોંક્યો, પાસ નામની સંસ્થાની રચના કરવામાં આવી, ત્યારે સ્ટેજ ઉપર લાલજીભાઈને પણ બેઠતા બેસાડવાના. આ એક લિટરલી સત્ય હકીકત હતી કે જ્યારે પણ મહારેલી થઈ ત્યારે પાટીદારની જેટલી પણ ગામડાની હોય કે શહેરની સંખ્યા હોય એ દરેકે સ્વૈચ્છિક
પાટીદારનો એક એવો પ્રશ્ન હતો અનામતનો, એને લઈને મહાશક્તિ પ્રદર્શન થયું હતું. એમાં કોઈ એસપીજી કે કોઈ પાસ, કોઈ હાર્દિક, કોઈ લાલજીભાઈ, કોઈના કહેવાથી કોઈ પબ્લિક આવેલી નથી. આ એક સત્ય હકીકત હતી. પાસ એની જાતે, એને જાતે ગઠત કરેલી સંસ્થા છે, બીજું કંઈ નથી. અને આજની તારીખમાં પણ એ નોંધાયેલી સંસ્થા નથી. હાલમાં અત્યારે જે મૂળભૂત કહેવાય કે મૂળ તમે એસપીજી, તો એસપીજી અત્યારે રાજકીય રીતે સક્રિય ખરી? ખાસ તો એ પ્રશ્ન બહુ સારો છે. પહેલાં હું મારું કહી દઉં તમને કે અમે જે પાટીદાર સંકલન સમિતિની રચના કરી ત્યારે એસપીજી, અમે બધા એસપીજીના જ હતા. પણ રેલી પત્યા પછી જે તે ટાઈમે તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકાના ઇલેક્શન હતા, એ વખતે અમારા લાલજીભાઈએ, જે અમારા અધ્યક્ષ હતા, એમણે એવું કીધેલું કે ભાઈ, એક બિન રાજકીય સંસ્થા તરીકે એક આ વસ્તુ નક્કી હોય કે ભાઈ આપણે કોઈ પાર્ટીને સપોર્ટ ના કરવાની હોય. પણ એ વખતે એમણે એવું કીધેલું કે ભાઈ, કોંગ્રેસને વોટ આપવાના. અમે ભલે પાટીદારો છીએ, અમે નીકળ્યા હતા પાટીદારના દીકરાઓને એજ્યુકેશન, ઓક્યુપેશનમાં લાભ થાય એના માટે. અમે કોઈ કોંગ્રેસને વોટ આપવા માટે નહોતા નીકળ્યા કે નહોતા ભાજપને વોટ આપવા માટે નીકળ્યા. પણ જ્યારે એમનું એક આ સ્ટેટમેન્ટ આવ્યું, અને સાથે યુવા સંલંબન યોજના જ્યારે જાહેર કરવાની હતી, ત્યારે હાર્દિક જે પાસનું ગઠન કરીને ખોટે ખોટું બેઠો હતો, એ એવી વ્યક્તિ કે જે 146 રેલીઓ થયેલી એમાંથી 18 થી 20 ઓરિજિનલ કન્વીનર લઈને ગયેલો, એની સામે અમે 118 ઓરિજિનલ કન્વીનરો આવેદનપત્ર સાથે વસાણી ફાર્મની અંદર ભેગા કરી, અને યુવા સંલંબન યોજના જ્યારે આનંદીબેને જાહેર કરી, ત્યારથી અમે પાટીદાર સંકલન સમિતિની રચના કરી હતી. અમે એવું નથી કહેતા કે અમારી બિનરાજકીય સંસ્થા છે. અમે સમાજમાં ખોટો મેસેજ આપવા માગતા જ નથી. અમે તો છાતી ઠોકીને કહીએ છીએ કે પાટીદાર સંકલન સમિતિ એ પાટીદારોને હિત કરવા માટેની સંસ્થા ગોઠવેલી છે, અને ભાજપને સમર્થન આપતા હોય એવા જ પાટીદારોને અમે પાટીદાર સંકલન સમિતિમાં લઈ રહ્યા છીએ, જેથી કરીને પાછળથી કોઈ એમ ના કહી જાય કે તમે પાટીદારોનું નામ લઈ અને કોઈ રાજકીય લાભ લેવા. એટલે કહી શકાય કે અત્યારે પાટીદાર સંકલન સમિતિ છે એક ભાજપની ટીમવર્ક તરીકે જ કામ કરી રહી છે પાટીદારોમાં? ટીમવર્કની વાત નથી, પાટીદાર સંકલન સમિતિ પાટીદારોના હિત માટે જ કામ કરે છે. ભારતીય જનતા પાર્ટીની અંદર તમે અત્યારે જે સક્રિય થયા છો, અને તમારી એક જ વાત છે કે અમારી જે પાટીદાર સંકલન સમિતિ છે એ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલી છે. મિનિંગ ઓફ દેટ કે જેમ એ યુવા છે, પાંખ છે, આવી રીતની પાટીદારોની એક પાંખ છે ભારતીય જનતા પાર્ટીની, એવું બની શકે? ના, એવું સહેજ પણ નથી. એક તો અમિતભાઈ તમારો પ્રશ્ન સારો છે, પણ એક આ વસ્તુ મગજમાંથી કાઢી નાખજો કે પાટીદાર સંકલન સમિતિ એ ભાજપની કોઈ પાંખ છે. અમે એટલા માટે આ નક્કી કર્યું કે પાછળથી તમે જો હાર્દિકે શું કર્યું, અત્યાર સુધીના જેટલા 14 યુવાનો શહીદ થયા એના નામે રોટલા શેક્યા, બરાબર છે, કોંગ્રેસને સપોર્ટ કર્યો, જોકે પહેલેથી કોંગ્રેસનો એજન્ટ હતો તો એ, બરાબર છે. એટલા માટે અમે આ પાટીદાર સંકલન સમિતિનું એટલા માટે કહીએ છીએ કે કોઈ પાટીદારને એવું ના થાય કે પાછળથી વિશ્વાસઘાત કરવામાં આવે છે, કેમ કે પાટીદારો હર હંમેશ ભાજપ સાથે હતા અને રહેવાના છે. પાટીદારોની જે મૂળ લડત હતી એસપીજીની, અને હાર્દિકની પણ મૂળ લડતની વાત છે, અને તમારી પણ મૂળ લડતની વાત છે કે અનામતની વાત છે, પાટીદારોના જે બિછડા પરિવારો છે એમને આર્થિક લાભ મળે, ઇકોનોમી તરીકે સદ્ધરતા નથી ધરાવતા, માટે એ લોકોને આર્થિક પછાત છે અને શૈક્ષણિક રીતે પણ પછાત છે, એમને એમની વ્યવસ્થા મળે એના ભાગરૂપે તમારી લડત હતી, તો એ લડત હાલમાં ચાલુ? અમે પહેલાં પણ કીધેલું અને હું આજના મેટ્રો ટાઈમ્સના માધ્યમથી આજે પણ કહું છું કે પાટીદાર અનામત માટે નીકળ્યા હતા એ ઓબીસીની માંગ લઈને નીકળ્યા હતા. ઓબીસીની અંદર જેમ 27% ઓબીસી છે, એ રીતે 27% ઓબીસીમાં અમને પણ સમાવવામાં આવે એ ડિમાન્ડ લઈને અમે નીકળ્યા હતા. છેલ્લા કેટલાય સમયથી, એ ચાહે હાર્દિક હોય કે બીજું કોઈ પણ હોય, ઓબીસીની માંગ ક્યાંય દેખાતી નથી, બરાબર છે. અમે પણ કહીએ છીએ કે પાટીદાર સમાજના જે બિચારા ગરીબ વર્ગ છે એ લોકોના બાળકોને નોકરી અને એજ્યુકેશનમાં સહાય મળવી જ જોઈએ, અને અમે સરકારને પણ કહીએ છીએ કે યુવા સંલંબન જે યોજના આપી છે એ પાટીદારો માટે પૂરતી નથી, હજુ પણ પાટીદારો માટે હજુ પણ કંઈક આપવામાં આવે. એક સવર્ણ જ્ઞાતિ માટે આયોગની રચના કરી છે જે વખાણવાલાયક છે, પણ અમે હજુ પણ ડિમાન્ડ કરીએ છીએ કે ઓબીસીની અંદર પાટીદારોનો સર્વે થાય અને ગરીબમાં ગરીબ જે પાટીદાર હોય એમના દીકરા દીકરીઓને કંઈક લાભ મળે. બાકી હું તમને બી ફ્રેન્ક કહું છું કે પાસ, હાર્દિકની સંસ્થા હોય કે કોઈ પણ સંસ્થા હોય,
અનામત આંદોલન ક્યાંય ગતું રહ્યું એમના માટે એમણે ચાલુ કરેલું હતું. કોંગ્રેસના ખોળામાં બેસી ગયા, કોંગ્રેસના એજન્ટ થઈને જે પૈસા કમાવાના હતા એ કમાઈ લીધા, એમના થકી જે પણ એમને કરવાનું હતું એ કરી લીધું, પાટીદારો પાટીદારો વચ્ચે વેર ઊભું કરાવવાનું હતું. આ કોંગ્રેસની પહેલેથી માનસિકતા હતી, એ માનસિકતામાં એ લોકો સફળ થયા. કોંગ્રેસે હંમેશા ઇલેક્શન માની લીધું કે હાર્દિકે એમના રોટલા શેકી લીધા, એ કોંગ્રેસ તરફ વળી ગયા. તો હાલમાં પાટીદાર સંકલન સમિતિ પણ ભાજપ તરફ વળી ગઈ છે, તો અનામતની માગણી કરતી જે તમારી એક લડત હતી એનું શું? અમે તો કહીએ જ છીએ કે અમારી સંસ્થા જે છે ભાજપના સમર્થન કરતી હોય એવા પાટીદારો માટેની છે. કારણ એક જ છે કે અમે અમારો મુદ્દો ક્યાં મુદ્દો એક વસ્તુ તો એ થઈ ગયો ને કે અનામતનો જે મુદ્દો હતો અત્યારે હાલ પર અભિરાય પર ચડી ગયો એવું લાગે છે. અમે નથી ચડાવવાના. અમે તો આજે સરકારને કહીએ છીએ કે પાટીદાર અનામતની માંગ લઈને નીકળ્યો છે, ઓબીસીનો સર્વે તમારે કરાવવો પડશે. પણ તમે તો અત્યારે સક્રિય રીતે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો વર્ગ ગણાવ છો, તો તમે ભારતીય જનતા પાર્ટી પાસે આ માગણી ચોક્કસ રૂપે કરી શકશો? અને નહીં આપે તો શું આંદોલન તરીકે તમે એક નવી રચનાત્મક પ્રવૃત્તિ તમારી મૂકશો કે આંદોલન સ્વરૂપે પણ માગણી કરી શકો? પાટીદારોએ ભાજપ એટલે કે સરકાર તરફથી ચાર માંગણીઓ મૂકી હતી. એક તો ઓબીસીનો સર્વે કરવામાં આવે, સહિતના જે પણ પરિવાર છે એમાંથી નોકરી આપવામાં આવે, જે ભારતીય જનતા પાર્ટીએ ઓન પેપર લખાણ આપી દીધેલું છે અને એમના પરિવારમાંથી કોને નોકરી આપવી એના નામ પણ મંગાવી લીધેલા છે. કોંગ્રેસ એવું જાહેર કર્યું કે ભાઈ 35 લાખ રૂપિયા બરાબર છે સહિતના પરિવારને આપવામાં આવે, જ્યારે પહેલાં ભાજપે જાહેર કર્યું કે 20 લાખ રૂપિયા દરેક પરિવારને આપવામાં આવશે. બરાબર છે, કોંગ્રેસ અત્યાર સુધી ક્યાં સુઈ ગઈ હતી? 1985 હોય કે ગમે તે હોય, આટલા પાટીદારો જ્યારે એ લોકોએ એમની સરકાર હતી 285 પાટીદારો કદાચ એમણે મારી નાખ્યા હતા, એ શહીદ થયા હતા, એ વખતે શું પાટીદારો એમને નહોતા દેખાયા? આ વખતે ઇલેક્શનનો માહોલ ઊભો કરવા માટે કોંગ્રેસના પાટીદારો દેખાય છે. ભારતીય જનતા પાર્ટી હર હંમેશ ભાજપની અંદર પાટીદારોનું હિત રહેલું છે. અમે એવું નથી કહેતા કે પાટીદારની અંદર જે શહીદ થયા એ લોકો માટેની જે માંગણીઓ તમારી છે એ યથાવત જ રહેશે. અમારી જે માંગણી હતી કે પાટીદાર સમાજ તરફથી શહીદોના પરિવારને કંઈક આપવામાં આવે, 20 લાખ રૂપિયા પાટીદાર સમાજ તરફથી મળી ગયા છે. નોકરીની વાત હતી, નોકરી મળી ગઈ છે. પાટીદાર આયોગ દ્વારા સર્વેની માંગ હતી એ પણ મળી ગઈ છે. એટલે સામાન્ય જન તરીકે જે પાટીદાર આંદોલનમાં જે પણ આવ્યા જેમને નુકસાન થયું એને તમે એનું નુકસાન ભરપાઈ કરવા માટે લડત ચલાવી અને એ લડતમાં તમે સક્સેસ થયા એવું લાગે? 100%. અમારી જે ડિમાન્ડ હતી કે પાટીદાર આયોગ બનાવવામાં આવ્યો, પાટીદાર આયોગ પણ બન્યો, શહીદના પરિવારને નોકરી મળવી જોઈએ એ પણ મળી, પાટીદાર શહીદ જે થયા હતા એમના ઘરના પરિવારને આવક આપવી પડે, જે શહીદ થયેલા એમને તો એ 20 લાખ રૂપિયા પણ આપવામાં આવ્યા, એ પ્રમાણે એમનો સંતોષ છે. પણ સામે અમિતભાઈ તમને ખાસ એ કહીશ, તમે ગમે તે પ્રશ્ન પૂછશો, આ એક હકીકત છે કે કોંગ્રેસે હંમેશા પાટીદારોનું અહિત વિચાર્યું છે. ચૂંટણી આવે ત્યારે ખાલી એમને પાટીદારો યાદ આવે છે. ગયા ઇલેક્શનમાં તમે જોઈ લીધું કે એ લોકો જે પાટીદારને પહેલાં તો ઝઘડાયા, પછી SC ST દલિતોનો ઝઘડાયા, ઠાકોરોનો ઝઘડાયા, બ્રાહ્મણોનો ઝઘડાયા, અને અત્યારે તમે જુઓ છો દરબારો ઉપર આવી ગયા છે. આ પાટીદારોની પહેલેથી માનસિકતા છે. એટલે તમે પણ અત્યારે જે દરબારોની વાત કરી, પરિસ્થિતિ એ સમજીએ કે દરબારોની જે વાત છે એ કરણી સેનાને સાથે સંકળેલી વાત આવે, તો કરણી સેનાએ પણ જે આંદોલન કર્યું જેમાં સામાન્ય માણસને જે નુકસાન થયું તો એ નુકસાનનું વળતર સરકાર પાસેથી અપાવવા માટે તમે કોઈ રજૂઆત કરશો? કરણી સેનાનો એક તો પહેલો ખૂબ ખૂબ આભાર કે પદ્માવતી ફિલ્મ કોઈ પણ હિન્દુ સંસ્કૃતિને લાંછન લગાડે એવું કામ કરતી હોય એમનો વિરોધ કરી રહ્યા છે. ખરેખર તો કરણી સેનાનો એકદમ ધન્યવાદ આપું છું. પણ સામાન્ય જનજીવર જીવતો માણસ છે કે સામાન્ય જન છે એને જે નુકસાન થયું એને નુકસાન, જેમ પાટીદારોમાં તમે આંદોલનમાં શહીદ થયા તો એમને તમે આર્થિક રીતની પરિસ્થિતિ અને રાજકીય વ્યવસ્થા, સરકારી વિભાગમાં નોકરીની વ્યવસ્થા, આ બધી પરિસ્થિતિ માટે તમે રજૂઆતો કરીને એમને મજબૂર કર્યા કે વોટ એવર તમારી સાથે એને સંકલન થયું અને એમને મળ્યું, તો આ જ પરિસ્થિતિ સામાન્ય માણસના જે અત્યારે વ્હીકલો સળગી ગયા છે, એમને જે નુકસાન થયું, જે આર્થિક રીતે પારમાલ થઈ ગયા, સામાન્ય નોકરિયાત વર્ગ હતો, તો એમના માટે કંઈ વ્યવસ્થા માટે તમે કંઈ રજૂઆત કરી શકો એવું ખરું? કરણી સેનાને પહેલાં તો મેં કીધું તમને કે હિન્દુનું જે સંસ્કૃતિ દોડવાના જે પણ પ્રયત્ન કરશે એનો વિરોધ કરે છે એના માટે ધન્યવાદ છે. પણ સામે કરણી સેનાના જે પણ આગેવાનો છે એમનો બે હાથ જોડીને હું એ પણ વિનંતી કરીશ કે જે પણ આક્રોશ હોય એ આક્રોશ એના સ્થાને છે, જાહેર જનતાને જાહેર મિલકતને નુકસાન થાય એવું ના થાય એ વધારે યોગ્ય છે. સામે કંઈ પણ પ્રશ્નો હોય એનું સરકાર સાથે સમાધાન શાંતિથી બેસીને કરવું જોઈએ. સરકારે ગુજરાતની અંદર પદ્માવતની ફિલ્મ
રિલીઝ ના થાય એના માટે પણ વાત કરેલી છે. અને સરકાર હંમેશા દરેક સર્વજ્ઞાતિને લઈને ચાલે છે એનું એક આદર્શ ઉદાહરણ છે તમારી સામે. અમે પણ રજૂઆત કરીશું અને અમે પણ એક્શનના માટે કીધેલું છે કે ભાઈ પદ્માવતી ફિલ્મ રજૂ ના થાય, કેમ કે હિન્દુ સંસ્કૃતિને લાંછન લગાડે એવી અમુક ઘટનાઓ રાખેલી છે. એટલે અમે પણ એવું નથી, અમે પણ પાટીદારજી પણ પાટીદાર સમાજને એ વખતે ક્ષત્રિય પણ સાથ આપેલો. આજે અમે પણ કહીએ છીએ કે પાટીદાર કે ક્ષત્રિય અલગ નથી, એક જ છે. પટેલભાઈ સાથે આપણે વાત કરી, તેજસ્વીની સાથે દરેક મુદ્દાની છણાવટ કરી, સાથે સાથે એક મુદ્દા પર છણાવટ કરવાની મને ઈચ્છા થઈ રહી છે કે ગુજરાતના પાટીદારો હોય કે ગુજરાતની બહારના હોય, પરંતુ પાટીદારોની સંખ્યા સૌથી વધારે ફોરેનની અંદર યુએસએ એવી જગ્યા પર છે, જે બાબતની પાટીદાર સંકલન સમિતિને જાણકારી છે કે કેમ આપણે જાણીશું. પાટીદાર સમાજ સાહેબ શિક્ષિત, વિકસિત, કાર્યશીલ, ધંધાદારી દરેક રીતે આગળશીલ છે, બરાબર. પાટીદાર સમાજ એની જાતે આગળ આવ્યો છે. આપે કીધું કે અમેરિકા હોય કે વિદેશમાં કોઈ પણ વસતા હોય, પાટીદાર સમાજનો આખા દુનિયામાં સાહેબ ડંકો વાગે છે. પાટીદાર સંકલન સમિતિ, પટેલ સાહેબ તમે કહો છો કે પાટીદારનો આખી દુનિયામાં ડંકો વાગે છે, પાટીદાર વિકસિત સમાજ છે, તો એમને અનામતની જરૂર ખરી? પાટીદાર સમાજમાં ડંકો વાગે છે પાટીદારો આખા દેશમાં, એનો મતલબ એમ નથી સાહેબ કે આખો પાટીદાર સમાજ વિકસિત ને શિક્ષિત છે. પાટીદાર સમાજમાં અમુક એવા પણ વર્ગ એવા છે કે જે ગરીબ છે. ગામડામાં રહેતી પબ્લિકને તમે જોઈ આવો, પાટીદારોને દરેક રીતે બધા સુખી ના હોય, બરાબર છે. એટલે પાટીદારોની જે ડિમાન્ડ છે અનામત માટેની હતી, યોગ્ય જ હતી, અમે ના નથી કહેતા. પણ સરકાર તરફથી જે પણ એક્શન લેવામાં આવ્યા છે, યુવા સંલંબન યોજના પણ આપવામાં આવેલી હતી, એનાથી અમને સંપૂર્ણ સંતોષ છે. પટેલ સાહેબ મેટ્રો ટાઈમ્સ ન્યૂઝ સાથે જે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપે જે તમામ પાટીદાર સંકલન સમિતિથી લઈને એસપીજીથી લઈને અને પાટીદાર અનામત આંદોલન સમિતિ લઈને એના તમામ મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો અને અમારા દર્શકોને પૂરતી માહિતી આપે આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મેટ્રો ટાઈમ્સ ન્યૂઝ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ.